दूर क्यांक एक सुंदर मजानू जंगल हतो, जेमा घणा बधा जानवरो रहता हता। जेमा हाथी, हरण, मोंटू वांदरो, टीनू अने मीनू चकलियो पण सारा मित्रोनी जेम रहता हता। एक दिवस टीनू चकली आकाश मा फरवा माटे निकली। घणा समय उड़िया पछी तेने आराम करवानु विचार्यू अने एक झाड़नी डाळी पर जईने बेसी गई। तेने जोयू के झाड़ पर सुंदर मजाना रंग बेरंगी फूलो हता अने बधाज फूलो भीना देखाता हता। अरे, आवो केवी रीते थई शके? वातावरण तो एकदम गर्मी वाळो छे, वरसाद पण केटलाय दिवसोथी नथी पड्यो, तो पछी आ फूल भीना केम देखाय छे? एम विचारीने ते एक फूलनी नजीक गई अने तेने जोयू के एक फूलमांथी वादळी रंगनुं एक पाणीनुं टीपुं नीचे जमीन पर पड्युं। તે વાદળી ટીપું જેવું જમીન પર પડ્યું, જમીનનો રંગ પણ વાદળી થઈ ગયો। અરે વાહ, આ ફૂલમાંથી તો રંગ પણ નીકળે છે। એમ કહીને તે જમીન પર આવી અને જમીન પર ફેલાયેલા વાદળી રંગને તે જોવા લાગી। જો હું આ રંગથી મારા માળાને રંગી દઉં તો તે કેટલો સુંદર દેખાવા લાગશે। એક કામ કરું, આમાંથી કેટલાક ફૂલ લઈ જઉં છું। એમ કહીને તે પાછી ઝાડ પર ગઈ અને તેણે તેની ચાંચમાં ચાર ફૂલ દબાવ્યા, વાદળી, પીળો, લીલો અને લાલ। આ ચારે ફૂલોને તે ચાંચમાં દબાવીને પોતાના માળા તરફ ઉડી ગઈ। તે સમયે સિંહરાજા પોતાની ગુફાની બહાર સૂતો હતો અને શિયાળ તેનો પહેરો ભરતું હતું। જ્યારે ટીનુ ચકલી ત્યાંથી ઉડી રહી હતી ત્યારે જોરથી પવન ફૂંકાયો। ગુફાની બહાર એક મોટું ઝાડ હતું। ટીનુ ચકલી પવનને કારણે તેની ડાળખી સાથે અથડાઈ અને ટીનુ ચકલીની ચાંચમાંથી ચારે ફૂલો છૂટી ગયા। હવે થયું એવું કે તે ચારે ફૂલ નીચે સૂઈ રહેલા સિંહરાજાની પીઠ પર પડી ગયા। આ દ્રશ્ય શિયાળે જોઈ લીધું અને ટીનુ ચકલી ગભરાઈ ગઈ। જેવા ફૂલો સિંહ પર પડ્યા કે તરત જ તેમણે પોતાનો રંગ છોડી દીધો અને તે રેલાઈને સિંહના મોઢા પર આવી ગયા। આ તે શું કર્યું? જ્યારે શેરખાન જાગશે ત્યારે સમજી જજે, તારી મૃત્યુ નિશ્ચિત છે। સાંભળીને ટીનુ ચકલી ડરી ગઈ અને બોલી, તે તો જોયું છે ને, મેં આ હાથે કરીને નથી કર્યું। હું આ ફૂલ મારા માળાને રંગવા માટે લઈ જઈ રહી હતી, ભૂલથી આ ઝાડના પાંદડા સાથે અથડાવવાના કારણે આ મારી ચાંચમાંથી નીકળી ગયું। તું પ્લીઝ શેરખાનને કંઈ ના કહેતી? ટીનુ ચકલીએ શિયાળને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ શિયાળને સિંહરાજાની કાનભંભેરણી કરવામાં બહુ મજા આવતી। તે ના માન્યું અને છેવટે ટીનુ ચકલી ડરીને ત્યાંથી ઉડી ગઈ। તે જાણતી હતી કે જ્યારે સિંહરાજા જાગશે ત્યારે શિયાળ તેની ફરિયાદ તેને જરૂર કરશે અને પછી તેને સિંહરાજા સામે જવું જ પડશે। આ જ ચિંતામાં ને ચિંતામાં તે પોતાના માળા પાસે પહોંચે છે। તે જ ઝાડ ઉપર તેની દોસ્ત મીનુ ચકલીનો પણ માળો હતો અને બાકીના જાનવર, હાથી, હરણ અને મોન્ટુ વાંદરો પણ મોટે ભાગે એ જ બાજુ રહેતા હતા। ટીનુ ચકલીને ઉદાસ જોઈને મીનુ ચકલી બોલી, શું થયું ટીનુ, તું આટલી ઉદાસ કેમ દેખાય છે? તેની વાત સાંભળીને બાકીના જાનવરો પણ ઝાડની પાસે પહોંચ્યા અને પછી ટીનુ ચકલીએ પોતાની સાથે વીતેલી વાત બધાને કહી બતાવી। બધા આ સાંભળીને હેરાન થઈ ગયા। ત્યાં જ તેમણે જોયું કે ડાળીઓમાંથી કૂદતો મોન્ટુ વાંદરો પણ ત્યાં આવી પહોંચ્યો। જેવો જ તે બધા સામે આવીને ઊભો રહ્યો, બધા તેને જોઈને હસવા લાગ્યા। મોન્ટુ ઘણા બધા રંગોથી રંગાયેલો હતો। અરે મોન્ટુ, તારા શરીર પર આટલા બધા જુદા જુદા રંગો ક્યાંથી આવી ગયા? અરે આજે હોળી છે ને, હું શહેર તરફ ગયો હતો, આજે બધા માણસો ત્યાં હોળી મનાવી રહ્યા છે। હોળી મનાવી રહ્યા હતા એટલે? અરે હોળી તો માણસોનો એક તહેવાર છે, તેમાં તેઓ એકબીજા ઉપર રંગ નાખે છે અને બહુ મોજ મસ્તી કરે છે। પછી ભલે સામેવાળાને પસંદ હોય કે ના હોય, તે રંગ લગાવવા માટે ના નથી પાડતો અને આ દિવસે તે ગુસ્સે પણ નથી થઈ શકતો। આ સાંભળીને ટીનુ ચકલીને વિચાર આવ્યો અને તે બોલી, આપણે પણ જંગલમાં આ હોળીનો ફેસ્ટિવલ ઉજવીને તેને સેલિબ્રેટ કરી શકીએ છીએ। સાંભળીને અમને પણ ખૂબ જ મન થાય છે, પણ આપણે રંગ ક્યાંથી લાવીશું? સાંભળીને ટીનુ ચકલીએ તે રંગબેરંગી ફૂલોના ઝાડ વિશે બધાને કહી દીધું અને પછી બધા જાનવર ખુશ થઈને તે ઝાડ પાસે આવી ગયા।
મોન્ટું વાંદરો ઝાડ પરથી ફૂલો તોડી તોડીને આરામ આરામથી તેમને નીચે લાવીને જમીન પર તેનો ઢગલો કરવા લાગ્યો. જ્યારે ઘણા બધા ફૂલો ભેગા થઈ ગયા ત્યારે તે લઈને બધા જાનવરો એકબીજા ઉપર ફેંકી ફેંકીને એકબીજાને રંગવા લાગ્યા. ટીનુ અને મીનુ ચકલીઓ પણ પોતાની ચાંચથી ફૂલો તોડી તોડીને જાનવરો ઉપર ફેંકીને તેને પણ રંગવા લાગી અને બધા જાનવરો ખૂબ મોજ મસ્તીથી હોળી રમવા લાગ્યા. બીજી બાજુ જ્યારે સિંહ રાજા ઊંઘમાંથી જાગ્યો તો સીધો તળાવ પાસે પાણી પીવા ગયો. તળાવના પાણીમાં જોતા તેને ખબર પડી કે તેના મોઢા ઉપર જાત જાતના રંગો લાગેલા છે. તો તે શિયાળને પૂછવા લાગ્યો, મારા શરીર ઉપર આ રંગ ક્યાંથી આવ્યો? અને શિયાળ ચુગલી કરતા બોલ્યું, ટીનુ ચકલીએ તમારા શરીર ઉપર રંગબેરંગી ફૂલો નાખીને હુમલો કર્યો હતો જ્યારે તમે સૂઈ રહ્યા હતા. આ તેના જ કાર્યો છે. સાંભળીને સિંહ રાજા ગુસ્સે થઈ ગયો અને ટીનુ ચકલીની ખબર લેવા ત્યાંથી નીકળી ગયો. થોડે દૂર ગયા પછી તેણે જોયું કે બધા જાનવર એકબીજા ઉપર રંગ નાખીને હોળી રમી રહ્યા છે. તેણે કંઈ ખબર ના પડી. બધા જાનવરો તેને જોઈને ઊભા રહી ગયા. ટીનુ ચકલી, જ્યારે હું સૂતો હતો ત્યારે મારી ઉપર રંગ નાખીને ભાગી ગઈ? તારી હિંમત કેવી રીતે થઈ? આ સાંભળીને બધા ડરી ગયા હતા કે ટીનુ ચકલીનો જીવ હવે કોઈ બચાવી નહીં શકે. શિયાળના મોઢા ઉપર લુચ્ચું હાસ્ય હતું. તે રાહ જોતું હતું કે ક્યારે ટીનુ ચકલી સિંહ રાજાના મોઢાનો કોળિયો બને. હવે ટીનુ ચકલીએ પોતાના આઈડિયા પ્રમાણે બોલવાનું શરૂ કર્યું. શેરખાન, આ વખતે અમે જંગલમાં હોળીનો ફેસ્ટિવલ ઉજવવાનો નિર્ણય કર્યો હતો, તેથી અમે પણ માણસોની જેમ હોળી રમવા માટે રંગબેરંગી ફૂલોનો ઉપયોગ કર્યો. પણ અમને હોળી રમતા પહેલા તમારો વિચાર આવ્યો. તમે અમારા જંગલના રાજા છો. અમે હોળી રમવાનું શરૂ કરીએ તેથી પહેલા તમારો હક હતો કે સૌપ્રથમ તમને રંગ લગાવવામાં આવે. તેથી હું તમને રંગ લગાવવા માટે ત્યાં આવી હતી. પણ શિયાળે કહ્યું કે તમે સૂઈ રહ્યા છો અને તમને ન જગાડવા. મને તમને જગાડવામાં બીક પણ લાગતી હતી. પણ પ્રજા હોવાના કારણે તમને રંગ લગાડતા પહેલા અમે કેવી રીતે હોળી રમી શકીએ? તેથી તમે સૂતા હતા ત્યારે જ મેં રંગ લગાડી દીધો. અને પછી અહીં આવીને જ્યારે મેં બધાને કહ્યું કે રાજાને રંગ લગાડી દીધો છે, પછી અમે બધાએ હોળી રમવાનું શરૂ કર્યું. સાંભળીને સિંહ રાજા ખૂબ જ ખુશ થયા અને શિયાળ આ સાંભળીને ગુસ્સે થઈ ગયું. બાકીના જાનવરો પણ મનમાંને મનમાં ટીનુ ચકલીની સમજદારી પર ખુશ થવા લાગ્યા કે કેવી રીતે તેને પોતાની ચતુરાઈથી આટલી મોટી મુશ્કેલીથી છુટકારો મેળવ્યો. આ સાંભળીને સિંહ રાજાએ કહ્યું, બધા જાનવરોને મારા તરફથી હેપી હોળી. હવે આપણે પણ દર વર્ષે આ જ રીતે હોળીનો ફેસ્ટિવલ મનાવતા રહીશું. આમ કહીને સિંહ રાજા પોતાની ગુફા તરફ આગળ વધ્યો અને શિયાળ નિરાશ થઈને સિંહ રાજાની પાછળ પાછળ ગયું. પછી બધા રાજાઓએ ટીનુ ચકલીના વખાણ કર્યા અને હળીમળીને ખૂબ મોજ મસ્તીથી હોળી મનાવવા લાગ્યા.